नर्मदा जिल्लामां धमधमती नर्मदा शुगर फेक्टरी आजे गुजरात राज्य अने देशनी अन्य शुगर मिलो माटे पथदर्शक बनी गई छे। 1.15 लाख लीटर इथेलॉन बनावना लक्ष्यांक साथे नर्मदा शुगरनी टीम काम करी रही छे। देशमां एक तरफ पेट्रोल डीजलना भाव सतत वधी रह्या छे त्यारे देश अने राज्यनी तमाम शुगर फेक्टरीओ जो आवा प्रोजेक्ट थकी मोलासिस इथेलॉन बनावे तो आगामी समयमां भारत जाते ज पेट्रोल डीजलनुं उत्पादन करतो थाय અને ક્રૂડ ઓઇલની ખરીદીમાંથી રાહત સાંપડે ત્યારે નર્મદા શુગર ફેક્ટરીનો ઇથેલોન પ્રોજેક્ટ એક ગૌરવ સમાન બની રહ્યો છે। દેશભરમાં પેટ્રોલના ભાવો રૂપિયા 100ને પાર થઈ ગયા છે ત્યારે હાલ દેશની ઘણી ગાંઠે શુગર ફેક્ટરીઓ જ મોલાસિસનું ઉત્પાદન કરી તેમાંથી ઇથેલોન બનાવે છે। જો કે હાલ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત યોજનામાં તેના માટે લોન સહાયની પણ જોગવાઈ કરી છે। 2018માં નર્મદા શુગરે 60 કરોડના ખર્ચે ઇથેલોન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જેમાં રોજના 250 મેટ્રિક ટન ઊંચી ગુણવત્તાવાળું મોલાસિસ બનાવી તેમાંથી 200 મેટ્રિક ટન બી હેવી મોલાસિસથી ઉચ્ચ ક્વોલિટીનું ઇથેલોન બનાવે છે, જેને સીધું જ પેટ્રોલમાં ઉમેરી શકાય છે। આ ઇથેલોન શુગર ફેક્ટરી હાલમાં સરકારી IOC BPCL HPCL કંપનીઓને વેચાણથી આપે છે। સરકારી ભાવ પ્રમાણે તેનાથી કરોડોની આવક શુગર ફેક્ટરીના વિકાસમાં અને ખેડૂતોને થાય છે। નર્મદા શુગર ફેક્ટરી દરરોજનું 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે। આમાં ઇથેનોલ 3 પ્રકાર બને છે। નર્મદા શુગર એક લેટેસ્ટ ટેકનોલોજીથી ઇથેનોલનું પ્રોડક્શન કરે છે, એમાં સી હેવી મોલાસિસ, બી હેવી અને જ્યુસ। નર્મદા શુગર ફેક્ટરી બી હેવી મોલાસિસ અને જ્યુસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરે છે। કેન્દ્ર સરકારે આદરણીય મોદી સાહેબ અને ગડકરી સાહેબે મહારાષ્ટ્ર શુગર ઇન્ડસ્ટ્રીના ખૂબ અભ્યાસો અને નિષ્ણાત છે, તો માનનીય વડાપ્રધાન સાહેબ અને ગડકરી સાહેબે આપણને માર્કેટિંગની એટલી ખૂબ સરસ વ્યવસ્થા કરી આપેલી છે કે નર્મદા શુગરે અથવા દેશની કોઈ પણ શુગરે પેટ્રોલ અને જે ઇથેનોલ મિક્સ થાય છે પેટ્રોલમાં તેની માર્કેટિંગની વ્યવસ્થા કરવાની જ રહેતી નથી, એ પહેલેથી નક્કી જ છે અને ખૂબ સારા પોષણક્ષમ ભાવો આપણને નક્કી કરીને આપેલા છે। તેનાથી શુગર ફેક્ટરીઓનું પણ ઉત્થાન થાય છે અને સભાસદોને પણ ખૂબ સારી ઇથેનોલ થકી એની ઇન્કમ મળી રહી છે। નર્મદા શુગર બી હેવી અને જ્યુસમાંથી જ્યારે ઇથેનોલ બનાવે છે તો ઓઇલ કંપનીઓ આપણને 59 રૂપિયા બી હેવીના ભાવ મળે છે અને જ્યુસના 63 રૂપિયા અને 50 પૈસા મળે છે। આમ માર્કેટિંગની વ્યવસ્થા નહીં કરવાની અને ઉત્પાદન જે કંઈક બને છે તે આપણા નજીકના ડેપો બરોડામાં 3-3 કંપનીઓના ડેપો છે, ત્યાં દરરોજ આપણે આ ટ્રાન્સપોર્ટથી ત્યાં આપણે પહોંચાડીએ છીએ અને 21 દિવસમાં આપણને પેમેન્ટ મળે છે। આ ઇથેનોલથી જે ડીઝલમાં 10% આજની મિનિટે મિક્સ થાય છે તે આવનારા દિવસોમાં 20% સુધી આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટ મંજૂરી આપવાની છે। 20% સુધી આપણું બનેલું ઇથેનોલ પેટ્રોલમાં મિક્સ થશે, એ ટેકનોલોજી પણ આગળ વધી રહે છે। આદરણીય ગડકરી સાહેબનું સપનું છે કે ઇથેનોલ આધારિત પેટ્રોલ પંપો પણ બને અને એ દિશામાં વ્હીકલોને પણ એ દિશામાં મિકેનિઝમ પર લઈ જવા માગે છે અને એના ટ્રાયલો પૂનામાં થઈ પણ રહ્યા છે, એટલે આવનારા દિવસોની અંદર આ ઇથેનોલ પ્રોજેક્ટોમાં નવા નવા ઇનોવેશન, નવા નવા સંશોધનો અને એના આધારિત પેટ્રોલ પંપો બનશે, એના આધારિત વ્હીકલો બનશે અને દેશમાં જે આપણે બહારની કન્ટ્રીમાંથી પેટ્રોલ અને ડીઝલ લાવીએ છીએ, પેટ્રોલનું તમે આજે જુઓ છો એના ભાવ કૂદકે ને ભૂસકે વધે છે, ડીઝલના પણ ભાવ કૂદકે ને ભૂસકે વધે છે, આપણું હુંડિયામણ આપણો નાણાં બહાર જાય છે અને ખાસ કરીને કે જે આ ઇથેનોલ બને છે એનું પોલ્યુશન પણ ખૂબ ઓછું છે, એટલે એના ફાયદા ઘણા બધા છે અને સભાસદોને જે શેરડી પકાવતા દેશના અને આપણા ગુજરાતના અને નર્મદા શુગરના જે ખેડૂતો છે તેને ખૂબ મોટી, જેવી રીતના મોદી સાહેબે કીધું છે કે ખેડૂતની આવક બમણી થાય તેમાં આ ઇથેનોલ પ્રોજેક્ટ પણ એમાં સહભાગી છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।